રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ દ્વારા સંવિધાન બચાવો ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દલિતો અને આદિવાસીઓ, બક્ષીપંથ તેમજ લઘુમતીઓ માટે સંવિધાન બચાવો ચિંતન શિબિરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાડી સહિતના દલિત આગેવાનોએ ઉપસ્થિત રહી સરકારની નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. આ શિબિરમાં જિગ્નેશ મેવાણીએ વીર સાવરકરને ભારત રત્ન આપવાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે સાવરકર કાયર હતો અને તેણે તે 13 વાર અંગ્રેજો સામે માફીપત્ર લખી ચૂક્યો હતો તેના પુરાવા પણ છે. એમની પણ જો કમિટમેન્ટ સાચી હોય તો આ કાયદો ગુજરાતની ભાજપ સરકાર સાથે ડિમાન્ડ કરતા પહેલા છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાસ કરે. પણ સાથીઓ, આ નિરાશાના માહોલમાં પણ એક વસ્તુ યાદ રાખો કે 2019 ની ચૂંટણી વખતે એક નારો હતો, જે રાજપીપળામાં યોજાયેલ બહુજન ચિંતન શિબિરમાં આદિવાસી, મુસ્લિમ અને દલિત સમાજના અનેક અગ્રણી કર્મશીલો, વડીલો અને આગેવાનોએ ભાગ લીધો. અને ખાસ કરીને એ વાતનો અમે આક્રોશ વ્યક્ત કર્યો કે સરદાર પટેલ સાહેબને સરદાર બનાવવામાં આદિવાસી સમાજનું પણ બહુ જ મહામૂલ્ય યોગદાન હતું. આદિવાસી સમુદાયના અનેક કર્મશીલો, વડીલોએ સ્વતંત્રતાના આંદોલનમાં પોતાનું બલિદાન આપ્યું, ત્યાગ કર્યો, તપસ્યા કરી અને સરદાર પટેલ સાહેબની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા રહ્યા. એમનું સ્ટેચ્યુ બને, સન્માન થાય આખા જગતમાં, એમની લોકપ્રિયતાને ચાર ચાંદ લાગે એમાં કોઈને વાંધો હોઈ ન શકે. પણ જે રીતે આદિવાસી સમાજની છાતી ઉપર બુલડોઝર ફેરવી આદિવાસી સમાજને બે ટંકના રોટલાથી વંચિત કરી એનું વિસ્થાપન કરવામાં આવ્યું, એને કોઈપણ સંજોગોમાં આદિવાસી, ગુજરાતનો દલિત અને મુસ્લિમ સમાજ ભૂલવાનો નથી. સાથોસાથ ગુજરાતની અંદર એટ્રોસિટી એક્ટમાં જે પ્રમાણેનું પ્રોવિઝન અને પ્રોટેક્શન દલિત અને આદિવાસી સમુદાય માટે છે, એવું દેશમાં માઇનોરિટીઝ માટે નથી. એવું પ્રોટેક્શન માઇનોરિટીઝના ભાઈ બહેનોને પણ મળે અને એસસી એસટી સપ્લાનના નાણાં બીજા કોઈ કામોમાં નહીં, માત્ર દલિત અને આદિવાસી સમાજનો નાગરિક જ સીધો બેનિફિશિયરી, લાભાર્થી બને એ પ્રમાણેના કાયદાની ડિમાન્ડ સાથે ગુજરાતના તમામ દલિત, આદિવાસી અને મુસ્લિમ સમાજના 43 ધારાસભ્યોને મંચ ઉપર બેઠેલા દલિત, આદિવાસી, મુસ્લિમ અગ્રણી વડીલોએ ચેલેન્જ આપી છે કે જો તમે સાચા હો, તમારી નિયત સાચી હોય અને તમારા સમાજ માટેની તમારી પ્રતિબદ્ધતા, કમિટમેન્ટ હોય તો વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આ 43 ધારાસભ્યો 1,000 લોકો સાથે 43,000 લોકો લઈને વિધાનસભાનો ઘેરાવ કરે અને એસસી એસટી સપ્લાન એક્ટની માગણી કરે, 5મી અનુસૂચિના લાગુ કરવાની માગણી કરે અને આદિવાસી પટ્ટામાંથી, જળજમન જંગલથી જે આદિવાસી ભાઈઓને વિસ્થાપન થઈ રહ્યું છે એમનું અટકાવવામાં આવે, આ તમામ માંગણીઓને લઈને જો આ 43 ધારાસભ્યો 1,000 લોકો સાથે વિધાનસભાના સત્ર દરમિયાન પહોંચે તો એમની એમના સમાજ માટેની કમિટમેન્ટ સાચી. રામ મંદિરનો મુદ્દો એટલો જ કહીશ કે જે લોકો આ દેશની જનતાને એવું કહે છે કે ચલો અયોધ્યાને ચલો કુંભ, એના બદલે હું એવું કહેવા માગું છું, આપણે એવો કોલ આપવો જોઈએ કે ચલો ઓક્સફર્ડ અને ચલો કેમ્બ્રિજ. દેશની મંદિરનું કારણ એ દેશના પૂંજીપતિ, ધનના શેઠ, માલેતુજાર લોકોના હિતમાં નરેન્દ્રભાઈએ સેટ કરેલી ઇકોનોમી. આજે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાંથી 1,000 લોકો છેલ્લા 4 મહિનામાં બેરોજગાર બન્યા. મહારાષ્ટ્રમાંથી પાર્લે કંપનીએ 10,000 લોકોને બેદખલ કરી નાખવામાં આવ્યા. નરેગાનું કાંઈ કામ થતું નથી. નવી સરકારી રોજગારી ઊભી કરવાના બદલે જેમની જોડે રોજગારી હતી એ પણ છીનવી લેવામાં આવી. એટલે આ બેરોજગાર વર્ગ, દેશનો બેરોજગાર યુવાન પોતાના સાચા પ્રાણ પ્રશ્નોથી આડા ફાટે ફંટાય એના માટે આ હિન્દુ મુસ્લિમ અને મંદિર મસ્જિદની રાજનીતિ આરએસએસ અને બીજેપી કરી રહ્યું છે. આ સાવરકરે 13 માફીનામા લખી અંગ્રેજોની ચાપલૂસી કરી, અંગ્રેજોની સાથે એમણે જે એમનું હબડોબિંગ હતું, એમની જે મિલીભગત હતી એના કારણે હું એવું સ્પષ્ટપણે માનું છું કે સાવરકર એ ભારત રત્નના હકદાર નથી. ભારત રત્ન બિરસા મુંડા, રામાસ્વામી પેરિયાર અને જેણે આ દેશ માટે બલિદાન આપ્યું એવા અશફાક ઉલ્લા ખાનને મળવું જોઈએ.